સુરત શહેરમાં સતત બીજા દિવસે હળવો વરસાદ નોંધાયો છે. ગતરોજ સવારે ઝરમર વરસાદ થયા બાદ આજે ગુરુવારે પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સુરત શહેરના કોટ વિસ્તાર, અઠવા, સિટી લાઇટ વે, સુરા, અંધેર, કતારગામ, વરાછા સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. હળવા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સુરત શહેરમાં ગતરોજ સવારે એકાએક વાદળો ઘેરાવાની સાથે વરસાદ શરૂ થતાં જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પરંતુ થોડીવારમાં વાદળો વિખેરાઈને આકાશમાંથી સૂર્ય દેવતાના દર્શન થતાં આકરી ગરમી પડી હતી. ત્યારે આજે ફરી સવારથી ગુરુવારે વાતાવરણમાં પલટો આવ્યો છે અને શહેરના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડવા પામ્યો છે. પીકા વર્ષમાં વરસાદના પગલે નોકરી ધંધે જતા લોકોને વરસાદથી બચવા ઓથ લેવાની જરૂર પડી હતી. તો અંગે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 2-3 દિવસ સુરત શહેરમાં હળવો વરસાદ પડી શકે છે. આજે સુરત શહેર અને જિલ્લાના સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં હળવો વરસાદ નોંધવા પામ્યો છે. સુરત શહેર સહિત જિલ્લામાં હળવો વરસાદ પડી રહ્યો છે, ત્યારે ઉકાઈ ડેમના કેટમેન્ટમાં પણ વરસાદ પડી રહ્યો છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 316.38 ફૂટ છે. ઉકાઈ ડેમમાંથી 1000 ક્યુસેક પાણી સતત છોડાતું રહે છે, જ્યારે ગતરોજ રાતે 8 વાગે 13000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું હતું. હાલ તાપી નદી પરના કોઝવેની સપાટી વધીને 4.95 મીટર પહોંચવા પામી છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.